નમસ્કાર મિત્રો, સરસ મજાનું સંકલનનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈને જ ખબર પડી જાય કે અચ્છા, વન પ્લસ લોગ એક્સ નામની વસ્તુ આવે ને, એક્સની એક્સ ઘાતનું વિકલન એમાં સમાયેલું હોય જો મોટા ભાગે. ઓકે, તો છે જ આમાં એક્સની એક્સ આગળ છે જો, પણ આપશ્રીનું ધ્યાન એક્ઝેક્ટ રાખવું પડે. શું સાહેબ? તો કે આને આમ લખાય એક્સની એક્સ ની એન કેમ ના લખાય સાહેબ? એન એક્સ છે જ લખાય. તો વન પ્લસ લોગ એક્સ, અરે સાહેબ એ તો બહુ કામની વસ્તુ છે, તો એમને લખી નાખવું અને ડી એક્સ. ઓકે, તો આ તમારા ક્વેશ્ચનમાં છે. તો વન પ્લસ લોગ એક્સ આવે ને ત્યારે આપણે ટી બરાબર શું લઈ લેશું? એક્સની એક્સ ઘાત. ઓકે, તો ડીટી બાય ડી એક્સ શું થાય? તો ડીટી બાય ડી એક્સ થાય એક્સની એક્સ વન પ્લસ લોગ એક્સ, કારણ કે વન પ્લસ લોગ એક્સ આવ્યું એટલે આ તો દેખાય દેખાય અને દેખાય જો. તો ઓકે, તો ડીટીના છેદમાં એક્સની એક્સને તો ટી કહેવાય, ટી બરાબર વન પ્લસ લોગ એક્સ અને ડી એક્સ લખાય. જો આ સમજાય તો ક્વેશ્ચનમાં કંઈ દમ છે જ નહીં. તો હવે એક્સની એક્સને એક્સની એક્સને એક્સની એક્સને ટી કહેવાય, ટીની એન ઘાત ઇન્ટુ વન પ્લસ લોગ એક્સ ડી એક્સને વન પ્લસ લોગ એક્સ ડી એક્સને વન પ્લસ લોગ એક્સને ડી એક્સને ડીટી બાય ટી કહેવાય. અરે સાહેબ આ તો સિમ્પલ થઈ ગયું, ટીની એન માઇનસ વનનું સંકલન. અચ્છા, ટીની એનના છેદમાં એન પ્લસ સી. ટી કોણ છે? ઉયે રહ્યો ભાઈ, એક્સની એક્સ ઘાત ની એન ઘાત બાય એન પ્લસ સી. આ જે આન્સર દેખાય એ જ તમારા ક્વેશ્ચનનો આન્સર. છેદમાં એન પહેલાં જુઓ તો એક જ ઓપ્શન છે અને એ જ તમારા ક્વેશ્ચનનો આન્સર બી રહેશે.